નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ એકમાં વિષય ગણિત પ્રકરણ 5 10 થી 20 સુધીની સંખ્યા શીખતા હતા. તેની અંદર આપણે અનેક ગણું જ્ઞાન મેળવી લીધું છે. સરવાળા, બાદબાકી, કોયડા ઉકેલના દાખલા એ બધું આપણે શીખી ગયા છીએ. હવે આપણે તેના જ આધારે એક સરવાળા અને બાદબાકીના દાખલા ઘણી અને સાચા જવાબ સાથે એની જોડી બનાવવાની છે. તો સરવાળા અને બાદબાકી આ સાબાજુથી જો બાદબાકી થાય કે સરવાળો થાય એનો જે જવાબ મળશે એનો જવાબ અહીંયાથી સરવાળો કે બાદબાકી કર્યા પછી મળશે. આ બાજુ સંખ્યા અને આ બાજુ જે સંખ્યા છે એ બંનેમાંથી જવાબ એક જ મળે છે એવી રીતે આપણે જોડી બનાવવાની છે. તો તેના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા છે 11 ઓછા 7. તો 11 માંથી આપણે 7 બાદ કરવાના છે. તો પહેલા આપણે 11 ભેગા કરીશું. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 ઓછા 7 એટલે આપણે 7 મીંડા બાદ કરવાના. તો 1 2 3 4 5 6 અને 7 7 મીંડા કાપી દઈએ એટલે કેટલા વધશે? તો 1 2 3 અને 4 તો 4 મીંડા વધ્યા. એટલે કહેવાય કે 11 માંથી આપણે 7 બાદ કરીએ એટલે જવાબ 4 મળે છે. તો આ છે 8 5 અને 4. તો આપણે એને 4 સાથે જોડવાનું છે. બાદ કરવું એટલે સંખ્યામાં ઘટાડો થયો. તેવી રીતે 13 ઓછા 5 તો એમાં પણ 13 મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 13 માંથી હવે આપણે 5 બાદ કરીશું. તો 1 2 3 4 અને 5 કેટલા વધ્યા? તો 1 2 3 4 5 6 7 અને 8 તો 8 ભેગા વધ્યા. એટલે કહેવાય કે 13 માંથી આપણે 5 બાદ કરીએ એટલે જવાબ 8 મળે. તો આ છે 8. તો આપણે 8 જોડે જોડીશું. હવે આવે છે 10 માંથી 5 બાદ કરવાનું. તો 10 ઓછા 5 તો 10 મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો 10 માંથી 5 બાદ કરવાનું એટલે 5 મીંડા કાઢી લઈશું. 1 2 3 4 અને 5 કેટલા મીંડા વધ્યા એ ગણવાના. તો 1 2 3 4 અને 5 તો આપણે 5 જોડે જોડીશું. તો પહેલા 8 જોડે જોડી દીધું, 4 જોડે જોડ્યું, હવે આપણે 5 જોડ્યું. તો અહીંયા 5 સાથે જોડી દેવાનું. આ થઈ બાદબાકીની રીત. એટલે જ્યારે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો જવાબ પણ નાની સંખ્યામાં જ મળે છે. હવે આ બે સંખ્યામાં સરવાળો કરવાનો છે તો જવાબ મોટી સંખ્યામાં મળશે, જ્યારે બાદબાકીમાં નાની સંખ્યામાં જવાબ મળે છે. તો 8 વત્તા 7 તો 8 મીંડા કરવાના અને 7 મીંડા કરવાના, પછી બધા મીંડા ગણી અને સાચા જવાબ સાથે જોડવાના છે. તો સૌથી પહેલા છે 8. તો 8 મીંડા કરીશું. 1 2 3 4 5 6 7 8 પછી છે 7. તો 1 2 3 4 5 6 અને 7 જ્યારે આપણે ગણીશું ત્યારે ક્રમ જ આગળ વધારવાનો છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો જવાબમાં શું મળ્યું મિત્રો? 15. તો આપણે 15 જોડે જોડી દઈશું. હવે તો 11 થી 20 સુધીના અંક તમે ઓળખતા શીખી ગયા છો. હવે 12 વત્તા 4 તો 12 માં આપણે 4 ઉમેરવાના છે. તો 12 મીંડા કરીશું. 1 2
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર પછી છે ચાર તો આપણે ચાર કરીશું એક બે ત્રણ ચાર હવે આપણે બધા મીંડા ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો જવાબ શું મળ્યો સોળ તો આપણે સોળ જોડે જોડી દઈશું હવે અહીંયા છે નવ વત્તા ત્રણ તો નવમાં ત્રણ ઉમેરીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ વત્તા ત્રણ પછી ત્રણ એક બે અને ત્રણ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો જવાબમાં મળ્યું બાર જે છેલ્લે એક જ વડે છે બધા જોડાઈ જઈ ગયા છે હવે બાર સાથે આપણે જોડીશું તો આ રીતે જે જોડીએ છીએ એ જોડી બનાવી કહી શકાય હવે આ બાજુ લાઈન જે છે એ સરવાળા અને બાદબાકી પૂરા થઈ ગયા હવે આ બાજુ વાળા આપણે ગણવાના છે એમાંથી પણ અહીંયાથી જવાબ મળશે તો બે વત્તા બે તો પહેલા બે મીંડા કરીશું અને પછી બે મીંડા કરીશું તો કુલ કેટલા મીંડા થયા તો એક બે ત્રણ અને ચાર તો જવાબ શું મળ્યો ચાર તો આપણે ચાર સાથે જોડવાનું છે હવે અહીંયા છે ચાર વત્તા ચાર તો પહેલા ચાર મીંડા એક બે ત્રણ અને ચાર પછી બીજા ચાર તો એક બે ત્રણ અને ચાર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો જવાબ મળ્યો આઠ તો આપણે આઠ જોડે જોડવાનું છે હવે આવે ત્રણ વત્તા બે તો ત્રણમાં બે ઉમેરવાના તો એક બે અને ત્રણ પછી આવે બે હવે બધા મીંડા ગણવાના તો એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે પાંચ સાથે જોડીશું તો આપણે પાંચ સાથે જોડી દીધું હવે આ સરવાળાની ક્રિયા પૂરી થઈ ગઈ હવે આવે છે બાદબાકી તો સત્તર ઓછા બે તો સત્તર મીંડા કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર સત્તરમાંથી આપણે બે બાદ કાઢીશું તો એક અને બે હવે કેટલા વધ્યા એ આપણે ગણવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો આપણે પંદર જવાબ મળ્યો તો પંદર સાથે જોડવાનું છે તો અહીંયાથી અહીંયા પંદર જોડે જોડી દઈશું હવે છે ઓગણીસ ઓછા ત્રણ તો ઓગણીસમાંથી આપણે ત્રણ બાદ કરીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ ઓગણીસમાંથી ત્રણ બાદ કરવાના તો એક બે અને ત્રણ કેટલા વધ્યા એ ગણીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો જવાબ મળ્યો સોળ ઓગણીસમાંથી જ્યારે ત્રણ બાદ કર્યા એટલે જવાબ મળે છે સોળ તો આપણે સોળ જોડે જોડવાનું છે આ સોળ હવે છે પંદર ઓછા ત્રણ તો પંદરમાંથી ત્રણ બાદ કરીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર
ત્રણ પાર 1 2 અને 3 તો કેટલા વધ્યા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો મિત્રો જવાબ મળ્યા 12 તો 15 માંથી 3 બાદ કર્યા એટલે જવાબ 12 મળે છે તો આ બાજુનો જવાબ અને આનો જવાબ પણ એક સરખો મળે છે સરવાળો અને બાદબાકી એ આપણે જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો આપણે સરવાળા અને બાદબાકી કરી અને સાચી સંખ્યા સાથે જોડી બનાવી હવે આપણે અહીંયા જે સૂચના છે ચોરસમાં સાચી સંખ્યા લખો તો અહીંયા 11 ઓછા એક ચોરસનું ખાનું છે પછી અહીંયા 14 ઓછા ચોરસ 18 ઓછા ચોરસ 20 ઓછા ચોરસ અને વચ્ચે આપેલા છે 9 તો આ બધા જવાબને બધી જ સંખ્યાનો બાદબાકી કરીએ ત્યારે જવાબ મળશે 9 તો બધાનો જવાબ એક જ મળે છે તો એવી કઈ સંખ્યા આપણે વાત કરીશું તો જવાબ 9 આવે તો એમાં આપણે સરળ રીતે શીખીએ તો 11 માંથી જ્યારે 9 આપણે વાત કરી લઈએ એટલે જે જવાબ મળે એ આપણે અહીંયા લખીશું એ લખીશું એટલે 11 માંથી એ સંખ્યા વાત કરીએ તો 9 જવાબ મળે એવું કહી શકાય તો આપણે સૌથી પહેલા ગણીશું કે 11 ઓછા 9 તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આપણે 11 મીંડા કર્યા તો સીધે સીધું જો લખવા જઈશું તો આપણે ફસે નહીં એટલે આપણે એમાંથી જે જવાબ આપે છે તે આપણે બાદ કરી લઈશું એટલે જવાબ બાદ થઈ જાય એટલે આપણે અહીંયા મૂકવાની સંખ્યા મળી જાય તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો આપણે 9 બાદ કરી દીધા તો 1 અને 2 વધ્યા તો અહીંયા જવાબમાં લખીશું 2 એટલે કહેવાય કે 11 માંથી 2 બાદ કરીએ એટલે 9 જવાબ મળે તો એ પણ આપણે જોઈ લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 11 માંથી 2 બાદ કરીશું એટલે આપણને કેટલા મળશે તો 1 2 3 4 5 6 7 8 અને 9 તો 11 માંથી 2 બાદ કરીએ એટલે 9 જવાબ મળે તો બે રીતે આપણે ગણી શકાય તો આ રીતે ગણી અને પછી આ રીતે કરીશું તો જવાબ મળી જશે ખાલી જગ્યા તો 14 માંથી આપણે 9 બાદ કરીશું એટલે જવાબ મળી જશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 14 માંથી આપણે 9 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 હવે કેટલા વધ્યા તો 1 2 3 4 અને 5 તો 14 માંથી 5 બાદ કરીએ એટલે 9 જવાબ મળે બીજી રીતે જોઈ લઈએ 14 માંથી 5 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 1 2 3 4 અને 5 5 આપણે બાદ કરી દીધા તો કેટલા વધ્યા 1 2 3 4 5 6 7 8 અને 9 તો 9 જવાબ મળી ગયો એટલે 14 માંથી આપણે 5 બાદ કરીશું તો 9 જવાબ મળે હવે 18 18 ઓછા ખાલી જગ્યા તો આમાં પણ એવું જ કરીએ 18 માંથી 9 બાદ કરી દઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 18 માંથી 9 બાદ કરવાનું 1 2 3 4 5 6 7 8 અને 9 તો કેટલા વધ્યા 1 2 3 4 5 6 7 8 અને 9 તો જવાબ મળ્યો 9 તો આપણે 18 માંથી 9 બાદ કરીએ એટલે 9 જવાબ
મળે. હવે 20 20 માંથી આપણે 9 બાદ કરીશું એટલે અહીંયા કઈ સંખ્યા લખવી એ આપણે મળશે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 1 2 3 4 5 6 7 8 અને 9 તો 20 માંથી આપણે 9 બાદ કરીએ તો હવે કેટલા વધશે તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો જવાબમાં શું આવે મિત્રો 11 તો એટલે કઈ વાત કે 20 માંથી આપણે 11 બાદ કરીએ તો 9 જવાબ મળે તો ચારે ચાર દાખલાનો જવાબ એક જ સરખો છે તો 11 માંથી 2 બાદ કર્યા તો પણ 9 મળ્યા 14 માંથી 5 બાદ કરીએ તો પણ 9 જવાબ મળે 18 માંથી 9 બાદ કર્યા તો પણ 9 જવાબ મળે અને 20 માંથી 11 બાદ કરીએ એટલે 9 જવાબ મળે તો આપણે આ બાદબાકીના દાખલા શીખી ગયા અને સરવાળા અને બાદબાકીની દાખલા ગણી અને સરખો જવાબ મળે છે તેની પણ આપણે જોડી બનાવતા શીખી ગયા હવે આગળ આપણે